કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રથમ સત્રમાં પાઠ 4 ભણીશું, બે ખાનાનો પરિગ્રહ. પરિગ્રહ એનો મતલબ છે સંગ્રહ કરવાનું માનસિક વલણ, અને અહીં વપરાયો છે કે ખપ કરતાં વધારે વાપરવો, એવો એનો અર્થ છે. એના લેખક છે મનુબહેન ગાંધી. મનુબહેન ગાંધીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. બાપુના અંતેવાસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો દૂર સુંદર શૈલીમાં નિરૂપ્યા છે. વિરાટ દર્શન અને બાપુ મારી માં તેમના જાણીતા પુસ્તકો છે. આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીજીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બામાં બે ખાના માંગી લે છે. હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા. મનુબહેને આ બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુ ઠપકો આપે છે, તેમજ સ્ટેશન માસ્તરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે. પોતાના ખપ કરતાં વધારે વાપરવું અને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે. અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે. અહીંયા બાપુજી શબ્દ એટલે બાપુ આપણે શબ્દ વપરાયો છે એ આપણા ગાંધી બાપુ માટે શબ્દ વપરાયેલો છે. પાઠમાં ધ્યાન આપવો. ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીએ નોઆખલીને બિહારમાં યજ્ઞમાં ઝંપલાવવા પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું થયું. તો 1947ની વાત છે, એમાં 30 માર્ચ 1947ની વાત છે કે એ વખતે બાપુજીએ નોઆખલીને બિહારમાં યજ્ઞ એટલે લોકસેવાનું કાર્ય કરવાનું હતું, તેમાં ઝંપલાવ્યું, તેમાં સાહસ ભર્યું કામ કર્યું હતું અને પહેલું વહેલું એ વખતે લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું હતું. વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવ્યા હતા કે જે અંગ્રેજોના સમયનો ભારતનો જે સર્વસ્વ જે અંગ્રેજ હતો તે જે અધિકારી હતો તેને બાપુને વિમાનમાં બોલાવ્યા હતા મળવા માટે. જે વાહનમાં કરોડો ગરીબોની મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય? બાપુ એમ કહે છે કે એ વાહનમાં કરોડો ગરીબો પણ ના બેસી શકે, એ વાહનમાં હું કેવી રીતે બેસી શકું? એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો હતો. ઇનકાર કરવો એટલે ના પાડીથી અસ્વીકાર કર્યો હતો. અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આગગાડીમાં જ આવીશ, એવો નિશ્ચય કર્યો કે હું મારું કામ છે એ હું ટ્રેનમાં પણ કરી લઈશ, કે હું ટ્રેનમાં આવીશ એમાં હું મારું જે કામ છે હું એમાં પણ કરી લઈશ. તો કે હું મારી આગગાડીને જે આપણે ટ્રેન કહીએ છીએ તે કે હું એમાં જ આવીશ, એવો એમને નિશ્ચય કર્યો હતો, નક્કી કર્યું હતું. ગરમી અસહ્ય હતી. અસહ્ય એટલે સહન ન થઈ શકે તેવી, કે ગરમી પણ ખૂબ જ હતી. 24 કલાકનો રસ્તો હતો. વરિષ્ઠ સ્ટેશને સ્ટેશનરે આ પરમ પિતાના દર્શન કરવા હજારોને મેદની જામતી, કે હજારો લોકો ત્યાં પરમ પિતાના દર્શન કરવા માટે ત્યાં આવતા હતા. પરમ પિતા એટલે અહીં મહાત્મા ગાંધીની વાત કરી છે કે 24 કલાકનો રસ્તો હતો, રસ્તામાં જેટલા બી સ્ટેશન આવે ત્યાં આપણા પરમ પિતાના દર્શન કરવા મહાત્મા ગાંધીના દર્શન કરવા હજારોની મેદની જામતી, હજારો લોકો મેદની એટલે ભીડ, હજારો લોકોની ભીડ થતી હતી. છતાં કંઈ પણ તકલીફ નહીં એમને કોઈ ખેવના ન હતી, કે એમને કોઈ તકલીફ પણ એને કોઈ સંભાળ કે કાળજી એમને ન હતી. એમણે મને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો. હવે મનુબહેને કહે છે કે આ યજ્ઞ છે લોકસેવાનું કાર્ય છે એમાં તું એકલી જ મારી સાથે છે, એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું. મેં નોઆખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે જ્યાં ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી છે, કે નોઆખલીમાં કે દિલ્હીમાં પહેલો વહેલો જાઉં છું અને હું નિશ્ચય કર્યો છું, હું નક્કી કર્યું છે કે ત્યાં જ કરવું, જે કાર્ય કરવું ત્યાં જ કરવું અથવા મરવું, અને બીજા સાથીઓને છૂટા પાડી દીધા હતા, છૂટા કર્યા હતા.
કે તને એકલીને જ હું આ યજ્ઞમાં ભાગીદાર બનાવું છું અને બનવા માટે મેં રજા આપી છે, કે તું સાથે જ રહી એટલે જ જેમનો આ ખલીમાં બધાને છોડીને આવ્યો, તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર વગેરે છે તે અને મૃદુલા બહેન રહેશે. મૃદુલા બહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે, પણ તને છોડીને કેમ જવાય? એ તું પણ નહીં ઈચ્છે, એટલે તારે મારી સાથે આવવાનું રહેશે. ઓછામાં ઓછા સામાન અને નાનામાં નાનો ત્રીજો આ વર્ગનો ડબ્બો પસંદ કરવાનો, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે. હવે એવું કહે છે બાપુજી છે એ એવું કહે છે કે મેં મારા બીજા સાથીઓને પણ મેં છૂટા કર્યા છે, એવો નિશ્ચય કર્યો છે કે ત્યાં જ કરવું અથવા મરવું, પણ કે તને આ યજ્ઞમાં આ લોક સેવાના કાર્યમાં મેં તને ભાગીદાર બનાવી છે, મેં તને રજા આપી છે, મારી સાથે લીધી છે, એટલે જેમ નોઆખલીમાં બધાને છોડી આવ્યો તેમજ અહીં બિહારમાં પણ બાકીના દેવપ્રકાશ હુન્નર વગેરે છે અને મૃદુલા બહેન રહેશે. મૃદુલા બહેન કે મારા વતી બધું જ કામ સંભાળશે, મારું કામ જોઈ લેશે, પણ તને છોડીશ ને કેમ જવાય? કે તને છોડીને હું કેમ જાઉં? એ તું પણ નહીં છે એટલે મારી સાથે કે તને લઈ જાઉં છું, પણ ધ્યાન રાખજે કે ઓછામાં ઓછો સામાન લેવાનો છે આપણે અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો છે. ગાડીમાં જે ડબ્બા હોય, ટ્રેનમાં ડબ્બા, એ ડબ્બા પસંદ કરવાનો છે, પણ જોજે આ કે આમાં તારી કસોટી છે કે તારી પરીક્ષા છે, ધ્યાન રાખજે. તું મેં સામાન તો ઓછામાં ઓછો લીધો, કે મેં સામાન હતો એ ઓછામાં ઓછો લીધો હતો, પણ સ્ટેશને પરમ પૂજ્ય પિતાજીના દર્શનાથી એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે. વળી ફંડ પણ મારે ગણવું પડશે ને એટલે એ બધો અવાજ આવશે. આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીની ને સુવાનું બેસવાનું રાખ્યું. હવે એમણે વિચાર્યું કે મેં ઓછામાં ઓછા તો સામાન લીધો હતો, પણ કે સ્ટેશને પૂજ્ય બાપુજીને દર્શનાથી બધા દર્શન કરવા બધા મળવા માટે આવશે, બધી ભીડ જામશે, કેટલે એમને આરામ તો નહીં મળે, કે મારે ફંડ છે એ પણ મારું ગણવું પડશે, એટલો બધો અવાજ આવશે. એ વિચારને કે મેં બે ડબ્બાવાળો બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હતો, કે એકમાં સામાન રખાવીશ અને બીજામાં બાપુજીને સુવા અને બેસવા માટે વ્યવસ્થા કરીશ. પટનાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડશે, કે પટનાથી દિલ્હી જતી જે ટ્રેન છે એ સવારે 9:30 ઉપડશે. બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા. 9:25 એટલે 9:30માં 5 મિનિટ બાકી હોય ત્યારે કે અમે સ્ટેશને આવી ગયા હતા. લોકોની ભીડ અસહ્ય હતી, કે લોકોની ભીડ સહન ના થઈ શકે તેટલી બહુ જ બધી ભીડ હતી, પણ અમે ચડી ગયા. બાપુજી તો એક મિનિટમાં સદઉપયોગ કરનારા, કે બાપુજી છે એક એક મિનિટનો સદઉપયોગ કરવાના, સારું કાર્ય કરવાવાળા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું. કે 5 મિનિટમાં એમણે ફંડ એટલે કે વિકાસ અર્થે ઉઘરાયેલો જે ફાળો છે તે ફંડ એમણે ઉઘરાવી દીધું. 9:30 વાગે ટ્રેન ચાલી, કે 11:37 ટ્રેન ત્યાંથી ઉપડી. ગરમીના દિવસોમાં બાપુજી સવારનું ભોજન 10 વાગે લેતા, કે ગરમીના દિવસો એટલે ઉનાળાના દિવસોમાં બાપુજી છે એ સવારનું ભોજન 10 વાગે કરી લેતા હતા. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ, કે જે બીજું ખાનો જે બોક્સ ડબ્બો રાખ્યો હતો તેમાં તે જાય છે ખાનામાં અને બાપુજીને જમવાની તૈયારી કરવા માટે ગઈ. થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી, કે થોડો સમય થયો પણ જ્યાં બાપુજી હતા એ ખાનામાં હું એ આવે છે. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું ક્યાં હતી? બાપુજી પોતાનું કામ કરતા હતા, લખવામાં હતા. ક્યારે હું ત્યારે જઉં છું ત્યારે બાપુજી મને પૂછે છે કે ક્યાં હતી? મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. કેટલા માટે મને બારીની બહાર જોવાનું કહે છે બાપુજી? કે તું બારીની બહાર જો. મને પણ જરાક ભાન આવી ગયું કે મારી ભૂલ થઈ લાગે છે, કે મને ત્યારે એવું ખ્યાલ આવી ગયો કે મારી કશી ભૂલ થઈ લાગે છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો કે જ્યારે બારીની બહાર જોવાનું કહે છે, બારીની બહાર જોવે છે મનુબેન,
ત્યારે જોવે છે બહાર લોકો લટકતા હતા કે ત્યારે મને બાપુજી તરફથી થોડો મીઠો ઠપકો મળ્યો હતો। આ બીજા ખાનાનું તે કહ્યું હતું કે બીજું ખાનું તે બુક કરાવ્યું હતું એમ। મેં કહ્યું હા બાપુજી, હું અહીં બધું જ કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપણે તકલીફ પડશે એમ જાણી મેં બીજા ખાનાનું કર્યું। કે મને એવો વિચાર આવે કે હું અહીં બધું જ કામકાજ કરીશ, સ્ટવ પર દૂધ ગરમ કરીશ, વાસણો સાફ કરીશ, તો તમને તકલીફ પડશે, એટલા માટે મેં બીજા ખાનાનું કર્યું હતું। કેવો લૂલો બચાવ છે, કે કેવો લૂલો બચાવ છે, એવું કહે છે કે બચાવ કરે છે। આંધળો પ્રેમ એ આનું નામ, કે આ એક આંધળો પ્રેમ કહેવાય। લૂલો એટલે પાંગળો, આંધળો પ્રેમ કેવો છે, આંધળો। આપણે જેને પ્રેમ કરતા એના માટે ઘણું બધું કરી ચૂકીએ છીએ, અને બાપુજીને બહુ પ્રેમ કરતી હતી, એના બાપુ હતા આપણા બધાના। તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનું તકલીફ ન પડે માટે કહેવામાં આવેલું, એમ કહે છે કે તમને ખબર છે કે મને સ્પેશિયલ એરોપ્લેનનું સ્પેશિયલ ટ્રેનનું પણ કહેવામાં આવ્યું હતું જેથી મને તકલીફ ન પડે। એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારોનો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય, કે થોડી તકલીફ પડે, મને થોડી તકલીફ પડે ચાલે, પણ કે મારી પાછળ કેટલી સ્પેશિયલ ગાડીઓ રોકાય, કેટલા હજારો લોકો હેરાન થાય, કેટલા હજારોનો ખર્ચ થાય, કે મને પોસાય નહીં। હું તો લોભ્યો રહ્યો, કે હું તો લોભ્યો છું, હું તો લોભ્યો રહ્યો, તે આજે તો વધારાનું ખાનું માંગ્યું, કે તે આજે મારા માટે વધારાનું ખાનું માંગ્યું છે। તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, કે તું મને વધારે પ્રેમ કરે છે એના માટે તું મને વશ થઈ ગઈ છે, મારા માટે તું આટલું બધું કરે છે, પણ મારે તો તને ઊંચે ચડાવી છે, નીચે નથી પછાડી, કે મારે તને સારા માણસ બનાવવું છે, કે તને ખરાબ માણસ બનાવવા તને નથી ઈચ્છતો, હું તારા માટે તને કંઈક સારી બનાવવા માંગુ છું, એ તારે સમજવું જોઈએ, અને સમજી હોત તો હું તને કહી રહ્યો છું, કહી રહ્યો છે તે ન પડવા જોઈએ। હવે એનો પ્રાયશ્ચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે, કે તારે આ તે ભૂલ કરી છે, હું તને સારી બનાવવા માંગુ છું, સારા વિચારો મેળવવા માંગુ છું, કેળવણી કરવા ઈચ્છું છું તારી, હું તને કે નીચે પછાડવા નથી ઈચ્છતો, એ તારે સમજવું જોઈએ, કારણ કે તું સમજી હોત તો તું આ જે આજે કર્યું છે કાર્ય એ તે ન કર્યું હોત, કે તારે જે ભૂલ થાય છે એ ભૂલ બદલ તારે પ્રાયશ્ચિત કરવાનું છે, તારે આગલું સ્ટેશન આવતા આવતા બધો સામાન અહીં ખસેડી લાવવાનો છે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે તારે મોકલવાનો છે, બોલાવવાનો છે। હું તો થર થર કાંપતી હતી, કાંપવું ધ્રુજતી હતી, સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે। ઘણી વખત આવી નાની ભૂલ ભૂલે બીજાની હોય છે, પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે, એ મોટી ચિંતા હતી। હવે એમને ચિંતા થવા લાગી કે મારી ભૂલ છે, અને બાપુજીને ચિંતા થવા લાગી હતી કે ઘણી વખત એ આપણી નાની ભૂલ હોવા છતાં કે એ પોતે પોતાની ભૂલ ગણે છે અને એકાદ ટંક કે એકાદ સમય તે જમવાનું પણ છોડી દે છે, એટલા માટે બાપુજીની ચિંતા એને થતી હતી। વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું અને ભણવાનું વગેરે બધું જ કામ, કે ટ્રેનમાં બધું જ કામ કરતા હતા, જેમ જેટલું ઘરમાં બેઠા કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે, કે જેટલું ઘરે પણ કામ કરતા તેટલું મુસાફરીમાં પણ તે કામ કરતા હતા। અંતે સ્ટેશન આવ્યું, બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા, એને મારું પરાક્રમ કહ્યું, આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે, હજુ મને કદા સમજી નહીં હોય, તેથી જ આ બે ખાના પસંદ કર્યા, એમાં એનો દોષ નથી, દોષ મારો જ, મારી કેળવણી એટલી અધૂરી હશે ને, હવે મારે એને
એણે બંનેને પ્રાયશ્ચિત કરવું રહેશે. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે, તેનો ઉપયોગ તમે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો. એને તો મારું દુઃખ હળવું થશે. મેં બાપુજી સ્ટેશન માસ્તરને બોલાવે છે અને કહે છે કે આ જે એનું પરાક્રમ કર્યું હતું એની વાત કરે છે, અને કે આ છોકરી છે મારી પૌત્રી છે, કે આ છોકરી છે એ મારી પૌત્રી એટલે પુત્રની પુત્રી છે, પૌત્રી એટલે પુત્રની પુત્રી છે, એક મારી પૌત્રી છે. એ બિચારી ભલી ભોળી છે, ઘણી બધી ભોળી છે કે હજુ કદાચ મને સમજી નથી કે એટલા મારી માટે જેને બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો હતો, બે ખાના પસંદ કર્યા હતા, એમાં એનો દોષ નથી, એમાં મારો જ દોષ છે, મારી કેળવણી કદાચ અધૂરી રહી હશે. હવે કે મારે અને એને પ્રાયશ્ચિત કરવાનું છે, એટલે એ આ જે ડબ્બો છે, જે ખાનો છે ખાલી કરી નાખ્યું છે, કે તેનો તમે સદુપયોગ કરો. આ જે વધારાના પેસેન્જર લટકે છે તેને માટે કરો, કે ત્યારે જ મારું દુઃખ હળવું થશે, એટલે મારું દુઃખ ઓછું થશે. સ્ટેશન માસ્તરે ઘણી આજીજી કરી, પણ બાપુજી ક્યાં માને તેવા હતા. સ્ટેશન માસ્તરે ત્યાં સુધી કહ્યું કે હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં. સ્ટેશન માસ્તર કહે છે કે તમે શાંતિથી રહો, આમાં હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં છું. પણ બાપુજી ક્યાં માને એવા ન હતા. બાપુએ કહ્યું, બીજો ડબ્બો તો જોડાવવો જ જોઈએ, પણ આનો ઉપયોગ કરી લો, કે બીજો ડબ્બો જોડજો, વાંધો નહીં, જોડાવવો જ જોઈએ, આટલી પબ્લિક છે એટલા માટે, પણ આનો પણ ઉપયોગ થવો જોઈએ. જે ન જોઈતું હોય છતાં વધારે મળે તે વાપરવું એમાં હિંસા છે, કે જેટલું જોઈતું હોય તેના કરતાં વધારે વાપરવું એ હિંસા કહેવાય. મળતી સગવડનો દૂર ઉપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માંગો છો. બિચારા સ્ટેશન માસ્તર ઝંખાવણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું. બાપુજી એવું કહે છે કે તમે આ છોકરીને બગાડવા માંગો છો એમ, તો જે સ્ટેશન માસ્તર ઝંખાવણા પડી ગયા, શર્મિંદા થઈ ગયા અને અંતે એમને બાપુજીની વાત માનવી જ પડી. એ તો હિન્દુસ્તાનના પિતા હતા, હિન્દુસ્તાન આપણા હિન્દ દેશના, ભારત દેશના પિતા હતા. એ સગવડ ભોગવે અને એમના બાળકો લટકે એ એમનાથી કેમ ખવાય, કે એ પોતે સગવડ ભોગવે છે અને એમના બાળકોને તકલીફ પડે છે એ એમનાથી સહન ન થાય. એટલે લટકતા લોકોને જગ્યા મળી અને મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. કે લોકોને લટકતા હતા એમને જગ્યા મળી અને મને પણ જીવનમાં કંઈ શીખવા મળ્યું, અમૂલ્ય પાઠ મળ્યો, મને કંઈ શીખવા મળ્યું. અને ઓછામાં આપણે જે જરૂર છે એના કરતાં ઓછામાં ઓછી વસ્તુનો ઉપયોગ કરો, ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ભલે એટલો ઠપકો એ વખતે મને વસમો લાગતો હતો, કે એ વખતે જે ઠપકો મળ્યો એનાથી મને ખોટું લાગતું હતું, વસમો લાગતો, અસહ્ય લાગતો હતો, મારાથી સહન ન થાય તેવો લાગતો હતો, પણ આજે જીવનમાં એની કિંમત અમૂલ્ય થઈ પડી છે. આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી એમણે પોતાનું જીવન ઘડ્યું છે અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું કે હું ગ્રહણ કરી શકી, છતાંય મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો જે જીવન પર્યંત મારો રહેશે. કે મને એ વખતે ભલે ઠપકો મળ્યો, મીઠો ઠપકો મને મળ્યો હતો, એ મને વસમો લાગ્યો હતો, થોડો અસહ્ય લાગ્યો હતો, પણ આજે જીવનમાં એટલી એની કિંમત અમૂલ્ય થઈ પડી છે કે આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી જ મને પોતાનું જીવન ઘડાયું છે. અને એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકું, છતાંય મારા જીવનને ઘડતરનો લહાવો મળ્યો છે, મારું જીવન પર્યંત મારો રહેશે, જીવન પર્યંત એટલે જીવનના અંત સુધી એ મને રહેશે, એ શિખામણ મને રહેશે. અહીંયા આપણો પાઠ પૂરો થયો છે. અહીંયા શબ્દ સમજૂતી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. ભાષા સજ્જતા છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ તેને વાંચવાની છે, એ નોટબુકમાં લખવાની નથી. શબ્દ સમજૂતી નોટબુકમાં લખવાની છે, ભાષા સજ્જતા વાંચવાની છે. બાજુના પેજ ઉપર અભ્યાસ છે, એ હું તમને પ્રશ્ન એક કરાવડાવીશ, વિકલ્પોનો સાચો ઉત્તર શોધીને તેમને ક્રમ અક્ષરમાં તમારે લખવાનું રહેશે. એક નંબર, ગાંધીજીએ કયા વાઇસરોયને મળવા દિલ્હી જવાનું હતું, કે કયા વાઇસરોયને મળવા જવાનું હતું, એમનું નામ શું હતું. તો
લોર્ડ માઉન્ટબેટન. મનુબહેન ગાંધીજીને શું થતા હતા કે ગાંધીજીના શું થતા હતા? પૌત્રી. ત્રણ નંબર, બે ખાનાનો પરિગ્રહ પાઠમાંથી તમે શું શીખશો કે આ પાઠમાંથી આપણને શું શીખવા મળ્યું છે? તો મણખપનું ન વાપરવું, જેટલી જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવો. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો, તે પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, તે પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પાછળ છે સ્વાધ્યાય પ્રશ્ન એક, પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન બે, નીચેના શબ્દનો અર્થ જણાવો અને વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા શબ્દનો અર્થ જણાવવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પ્રશ્ન ત્રણ છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જે કૌંસ આપેલા છે એનો યોગ્ય શબ્દનો પસંદ કરી ખાલી જગ્યા તમારે પૂરવાની રહેશે. અહીં આપણો પાઠ ચાર પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દ સમજૂતી અભ્યાસ અને સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાનો રહેશે. આગામી એક થી ત્રણ પાઠનું તમે લખી દીધું હશે અને પાઠ ચારનું પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.